સુઈગામને નવું રેસ્ટ હાઉસ અને વાવને ઠીંગો, લોકોમાં ભારે નારાજગી. વર્ષોથી એટલે કે 50 વર્ષથી વાવ ખાતે સ્ટેટ વિભાગની રાહબરી હેઠળ સરકારી વિશ્રામ ગૃહ ચાલતું હતું, જે છેલ્લા 10 વર્ષથી ખંડેર જાહેર કરવામાં આવ્યું છે. એટલે હમણાં છેલ્લા 5 વર્ષથી આ કરોડો રૂપિયાની જગ્યા ભૂતિયા હવેલીની જેમ બની રહી છે. જોકે સરકારી અધિકારીઓ કે રાજકીય અગ્રણીઓ કે પછી મંત્રીઓને રોકાવવું મહામુશ્કેલ બની ગયું છે. ખાસ મહત્વની બાબત એ છે કે જ્યારથી વાવ તાલુકામાંથી સુઈગામ તાલુકાનું વિભાજન થયું, તે પહેલાની સ્ટેટ વિભાગ માર્ગ અને મકાન વિભાગે વાવ ખાતે નવીન વિશ્રામગૃહ બનાવવાની તમામ પ્રક્રિયા હાથ ધરી હતી. છતાં આજ દિન સુધી વાવનું મકાન ખંડેર હાલતમાં ભૂતિયા મહેલ તરીકે સાબિત થઈ આવ્યું છે. જોકે સુઈગામ ખાતે આજની તારીખમાં સ્ટેટ વિભાગની રાહબરી હેઠળ વિશ્રામ ગૃહનું કામ મંજૂર થઈ વર્ક ઓર્ડર મેળવી કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જ્યારે વાવને વિશ્રામ ગૃહના મુદ્દે રાજ્ય સરકારે ઠીંગો બતાવી વાવ તાલુકા મથકની ગોર ઉપેક્ષા કરતા વાવ શહેરની જનતામાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. જોકે આ વિશ્રામ ગૃહ વાવને નવીન વિશ્રામ ગૃહનું કામ શરૂ કરાવે, જોકે સ્ટેટ વિભાગના જવાબદારો પણ કોઈ દિવસ આ ખંડેર મકાનની મુલાકાત પણ લેતા નથી. ઓર સિનિયર સેટિંગન આવા દે એનીથિંગ વિરાજપુર મારી ઉંમર 85 વર્ષની છે. રત્ની વાવના સુરતમાં કરવાનો રોકાણ છે. વાવ જૂનામાં જૂનો અમારો વેપારી વર્ષક હતો અને આઝાદી પછી વાવની અંદર વિકાસ ઘણો ઓછો થયો છે અને હાલમાં અમારો વાવનો ગેસ્ટ હાઉસ જતરીત થયેલો છે એને કોઈ લક્ષ્ય આપતું નથી. ફરીકામ નવો તાલુકો બનેલો છે. વાવનું રેસ્ટ હાઉસ હજી ખંડેર હાલતમાં છે. વાવનું રેસ્ટ હાઉસ હજુ ખંડેર હાલતમાં છે અને વાવનો જે ગેસ્ટ હાઉસ છે એ 5 વર્ષથી ખંડેર થઈ ગયેલું છે. વિનંતી છે.